અને હવે વાત કરવી છે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની. રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા એ પહેલા ગુજરાતની અંદર જે પણ ગતિવિધિ થઈ એ રાહુલ ગાંધીએ જે સંસદમાં નિવેદન આપ્યું એ પછી કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો, સામસામે આક્ષેપબાજી, સામસામે ફરિયાદો નોંધાવી વાતાવરણ કદાચ ગુજરાતની અંદર ભાગ્યે જ આવું ઢોળાતું જોવા મળતું હોય કે જ્યાં પક્ષો સામસામે આવી રીતે આવી જતા હોય. પણ રાહુલ ગાંધી એ પછી અત્યારે ગુજરાતમાં આવ્યા, ગુજરાતમાં આવી અને તેમણે જે હુંકાર કર્યો છે એ અત્યારે ચર્ચાનો વિષય છે. એમનું કહેવું એ છે કે એક નવી કોંગ્રેસ બનશે તો એ ગુજરાતમાંથી જ બનશે. હુંકાર કર્યો છે કે 2027ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને ઘર ભેગી કરી દેવામાં આવશે અને એના માટે ભૂલો સ્વીકારવાની પણ રાહુલ ગાંધીએ તૈયારી દર્શાવી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ બના, બડા એરપોર્ટ. જમીન કિસકી ગઈ? અયોધ્યા કે કિસાનો કી જમીન ગઈ? આજ તક ઉનકો સહી મુઆવજા નહીં મિલા. और तीसरी बात इन्होंने बताई मुझे, तीसरी बात राहुल जी, अयोध्या की जनता को बहुत गुस्सा आया जब उन्होंने देखा कि राम मंदिर के इनॉग्रेशन में अयोध्या का एक भी व्यक्ति नहीं था. यह कारण थे. मगर मैं आपको यह कहानी क्यों बता रहा हूं, क्योंकि जो मूवमेंट अडवाणी जी ने चालू की थी उस मूवमेंट को, जो जिसका सेंटर अयोध्या था, उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है. અને રાહુલ ગાંધી ગુજરાતમાં આવે અથવા તો દિલ્હીથી આવવા માટે નીકળે પહેલા જ ગુજરાતની અંદર એમનો વિરોધ શરૂ થઈ ગયો હતો. વીએચપી દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો. કશ્યપ પાસેથી જાણી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનું જે કાર્યાલય છે, મુખ્ય કાર્યાલય વણીકર ભવન, ત્યાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ અને આગેવાનો છે તે એકત્ર થયા હતા. રાહુલ ગાંધીનો વિરોધ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હિન્દુને લઈ અને જે નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે તેનો આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. સમયાંતર સમયે જ આ વિરોધનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. એક તરફ 12:30 વાગ્યા આસપાસ રાહુલ ગાંધી છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ થયા હતા, તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય જે છે ત્યાં આગળ જ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું. તેના પોસ્ટરો અને ચપ્પલ મારવામાં આવ્યા હતા અને તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પૂતળા દહનનું પણ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પોલીસ દ્વારા ગત વખતની જેમ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થઈ બીએસએફ સહિતની ટુકડીઓ છે તે પણ ડિપ્લોય કરી હતી. બિલકુલ. અને રાહુલ ગાંધી એક તરફ ગુજરાતની અંદર ને બીજી બાજુ ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ આજે ગુજરાતમાં, અને આ જ વાતને લઈ અને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી. રાહુલ ગાંધીની મુલાકાતને એક તરફ જ્યાં રાજકીય ગણાવવામાં આવી ત્યાં બીજી તરફ અમિત શાહની મુલાકાતને તેમણે કહ્યું કે વિકાસ આપનારી આ મુલાકાત છે. ઋષિકેશભાઈ, રાહુલ ગાંધી આજે ગુજરાત છે અને એ પણ અમદાવાદમાં છે, એ સમય કે જ્યારે અમિતભાઈ પણ અમદાવાદમાં છે અને રાહુલ ગાંધી પણ અમદાવાદમાં છે. આદરણીય અમિતભાઈ, પ્રોડક્ટિવ કામ માટે અને સમગ્ર સહકારનું જે ગુજરાતનું મોડેલ છે એના માટે, ગુજરાતના મોડેલમાં પણ સુધારા વધારા સાથે અને દેશમાં પણ આ મોડેલ આગળ વધે અને વધુ ને વધુ લોકોને સહકારિતાનો લાભ મળે એટલે પ્રોડક્ટિવ કામ માટે આવ્યા છે. જ્યારે રાહુલ ગાંધીજી અહીંયા ગુજરાતમાં આવ્યા છે એટલે 30 વર્ષ સુધી, લગભગ તમે 95થી ગણો ને આમ ગણો તો 91થી સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં રહ્યું છે. એટલે 30 વર્ષથી સતત લોકોએ એમને નકારી દીધા છે, હજુ પણ પ્રયત્નો એ કરે. લોકશાહી છે, છૂટ છે. આની અંદર રાહુલ ગાંધી આવે અને જ્યુડિશિયલ કસ્ટડી, તો 4 વાગ્યા સુધી રિમાન્ડ આપ્યા હતા પોલીસે સવારમાં જ, એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે જેલમાં મોકલી દીધા પોલીસ સ્ટેશનમાં રાખવાના બદલે. હવે આ એક નાના વિષયને પોલિટિકલ સાઇઝ કરીને, પોલિટિકલ સાઇઝ કરી અને એને મોટો કરવાનો વિષય, રાહુલ ગાંધી આવે ગુજરાતમાં આવે, વેલકમ છે. અને હવે વાત કરવી છે આવતીકાલે અમદાવાદના આંગણે જે રૂડો પ્રસંગ છે એની 147મી રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે. ભગવાન જગન્નાથ ભક્તોને સ્વયં દર્શન આપવા જવાના છે અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલ્યો છે. એક અલગ જ નાતો રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જગન્નાથ મંદિરની સાથે, કારણ કે 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા છે. આગળ અત્યારે જે આ દેખાઈ રહ્યો છે એ પ્રસાદ દિલ્હીથી આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસાદ મોકલ્યો છે. મગ, જાંબુ, કેરી, ચોકલેટનો પ્રસાદ વડાપ્રધાન
પ્રધાન દ્વારા મોકલવામાં આવ્યો છે. 13 વર્ષ સુધી જ્યારે મુખ્યમંત્રી રહ્યા નરેન્દ્ર મોદી, ત્યારે 13 વર્ષ સુધી તેમણે પહિંદ વિધિ કરી છે. ભગવાનનો એ રસ્તો છે, એ સોનાની સાવરણીથી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે સાફ કરતા આવ્યા છે. અને આજે જ્યારે દેશના વડાપ્રધાન છે, ત્યારે દર વર્ષે તેઓ ભગવાન જગન્નાથના મંદિરમાં વડાપ્રધાન બન્યા પછી પ્રસાદ મોકલતા આવે છે. અને આ 11મું વર્ષ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસાદ મોકલવામાં આવ્યો છે દિલ્હીથી. વરસાદના રૂપે ઈશ્વર આશીર્વાદ વરસાવે છે, પણ જ્યારે જમીન પર પહોંચે છે ત્યારે તંત્રના કારણે, તંત્રના પાપે એ શ્રાપ બની જાય છે. અને આવું જ કંઈક ભરૂચના નેત્રંગમાં પણ થયું છે કે જ્યાં આગળ અણઘડ વહીવટ, આડેધડ પ્લાનિંગના કારણે આજે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. વસીમ પાસેથી જાણીએ. વસીમ. બિલકુલ નુપુર, જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, અવિરત વરસાદ વરસી રહ્યો છે, આ જે ઘટના છે નેત્રંગમાં આવેલો કવચિયા ગામે બનેલી ઘટના છે. પાણીના લેવલ ઘરના લેવલથી બરાબર આવી જતા અને એનાથી પણ વધારે વરસાદ પડતા એ પાણી જે છે એ ઘરમાં ઘૂસ્યા છે. માત્ર ઘરમાં જ નહીં, પરંતુ જૂના પોસ્ટ ઓફિસ જે ફળિયું છે આખા ફળિયામાં પણ પાણી ઘૂસી ગયા. અને સાથે સાથે એક બંધ શાળા છે, એ શાળાની અંદર પણ પાણીએ પ્રવેશ કરી દીધો. જે પ્રમાણે નુપુર, વર્ષોથી આ લોકોની જે સમસ્યા છે, સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી કે લેવલ વધારવામાં આવે કે ઘટાડવામાં આવે. બિલકુલ બિલકુલ બિલકુલ.